કે જે સરકારમાં ચડી ગઈ હતી એ મિલકત પાછી સમાજમાં લાવી, કરોડોની મિલકત સમાજને એમણે સમર્પિત કરી, કન્યા છાત્રાલય ચાલુ કર્યો અને અત્યારે પણ એ જગ્યાએ નવું કન્યા છાત્રાલય નિર્માણ થયું છે. અત્યારે જે જોરાવસિંહજીએ શરૂ કરેલી પ્રવૃત્તિને અત્યારે અમારા સમાજરત્ન શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ધારાસભ્યશ્રી અને પ્રમુખશ્રી કચ્છ રાજપૂત છત્રીસભા આ પ્રવૃત્તિને વેગ આપી રહ્યા છે. જોરાવસિંહભાઈ એટલે એવું વ્યક્તિત્વ કે એમના સંબંધો એક મજૂરથી કરી અને મારા અંશી સુધી, મજૂર હોય એ પણ એમ કહેશે કે જોરુબાભાઈ મારા પરમ મિત્ર છે અને એ જ્યારે મળે ત્યારે જોરુબાભાઈ એટલા જ આનંદથી પ્રેમથી એના સાથે પણ વાત કરતા હોય, મારાવસી સાથે પણ એ રીતે વાત કરતા હોય. અને આપણે જે દાનની વાત કરીએ તો પિથોરાપીની જગ્યા કે જે આપણે છોટા ભાઈઓ જે પૂછીએ પિથોરા દાદાને માને છે, બધા આપણે પણ માનીએ છીએ, આ જગ્યામાં એમણે 11 લાખ જેવું મતબાર રકમનું દાન આપ્યું છે. તેમજ જે શક્તિ માતાનું મંદિર છે ત્યાં જ્યારે વાત થઈ ત્યારે દાનુભાઈનો સહયોગ તો હતો જ, પણ સાથે સાથે તે વખતમાં ગણોશીભાઈ ટ્રસ્ટી હતા એ સમાજમાં વાત આવી અને એમણે જે ત્યાં કેસીસીજી ભીમજી રાઠોડ એક આખું ત્યાં સમાજ ભવન જેવું ઊભું કર્યું છે, હોલ ઊભો કર્યો છે જેની અંદર સમાજના બધા સારા પ્રસંગો ત્યાં ઉજવાય છે. તે ઉપરાંત અત્યારે જે શક્તિધામ છે બાજુબાજુ, અત્યારે જે શક્તિધામ છે એ શક્તિધામની અંદર વિશ્રાંતિ ગ્રુપો અને અત્યારે એના પ્રમુખ મેઘુભાઈ છે ઝાલા બચાવ, અને એમણે જ્યારે રજૂઆત કરી કે આપણે અહીંયા એક સારું સમાજ ભવનનું નિર્માણ કરીએ, એક વિશ્રાંતિ ગૃહનું નિર્માણ કરીએ અને આપનું ટાઇટલ આપીએ, તો ત્યારે જોરાવસિંહભાઈએ સંમતિ આપી, એમાં ઉદાર હશે એમાં દાન આપ્યું